કપાસની ખેતી કરતા ખેડૂતો માટે ચિંતાના સમાચાર છે તે અમને ઠેર ઠેર ખેડૂત મિત્રો ફોન કરીને જણાવી રહ્યા છે અમુક જગ્યાએ કપાસના ઊભે ઉભા છોડ સુકાઈ રહ્યા છે તો અમુક ખેડૂતોના કપાસમાં અલ્ટરનેરિયા બ્લાઇટ જેવા ફૂગના રોગો છે તે પણ જોવા મળી રહ્યા છે તો અમુક ખેડૂત મિત્રોને કપાસમાં રાતળિયું બેસી ગયું છે તો અમુક ખેડૂતભાઈઓ છે તે જણાવી રહ્યા છે કે પરાસરાભાઈ બે ચાર ઝીંડવા તોડી છે તો એક ઝીંડવામાં ગુલાબી યળ નીકળે છે ટૂંકમાં ફૂગના રોગો ની સાથે સાથે ગુલાબી ઈયળનું આક્રમણ પણ જોવા મળી રહ્યું હોય તેવા અનેક ફોન છે તે અમને આવી રહ્યા છે આ સમયે ખેડૂત મિત્રોમાં ચિંતાનો માહોલ છે તે અત્યારે ઉભો થયેલો જોઈ શકાય છે વાતાવરણમાં તાપમાનમાં થતા ફેરફારને લીધે ઘણી બધી કપાસની જાતોમાં કપાસ છે તે લાલ થઈ રહ્યો છે તો અમુક ખેડૂત મિત્રોને કપાસમાં પીડાશ છે તે વધી રહી હોય તેવું પણ ખેડૂત મિત્રો જણાવી રહ્યા છે ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે કહેવાય ને કે કપાસના પાકમાં વરસાદ પછી ફાલ ફૂલ અવસ્થા છે તે ખૂબ સારી જોવા મળી રહી છે તો જે ખેડૂત મિત્રોનો કપાસ સારો છે તેવા ખેડૂત મિત્રોને આપણે એક વિનંતી કરી છીએ કે ખેડૂત મિત્રો તમે કોઈપણ જંતુનાશક કે ફૂગનાશક દવાઓના છંટકાવ કરતા હો તો તેમાં હલકી કંપનીના નબળી ગુણવત્તાવાળા કહેવાય ને કે સસ્તા ખાતરો છે તે પંપમાં નાખીને મિક્સ કરતા નહીં આના કારણે પણ ઘણી વખત ક્લોરાઇડવાળા ખાતરો જો તમને ભટકાઈ જાય તો તેને લીધે કપાસના પાનમાં લાલાશ છે તે આવતી હોય છે તો એટલા માટે ખેડૂત મિત્રો તમારે સારી કંપનીના ખાતરો છે તેનો વપરાશ કરો છંટકાવ કરો તો વાંધો નથી આવતો બાકી જિલ્લા ચાલુ કંપનીના ખાતરો છે તે પંપમાં નાખીને છંટકાવ કરો તો તેને કારણે પણ ઘણી વખત કપાસ છે તે લાલ થઈ જતો હોય છે આ ઉપરાંત ખેડૂત મિત્રો આ સમયગાળા દરમિયાન ગુલાબી ઈયળની દવા છે તમે જે તે જંતુનાશક દવાઓના છંટકાવ કરતા હોવ તેની સાથે મિક્સ કરીને નાખતા રહેજો ખાસ કરીને ક્વિનાલ સાઇપર છે અથવા પ્રોફેનો સાઇપર છે કે ક્લોરો સાઇપર છે ટૂંકમાં ઓર્ગેનો ફોસ્ફેટ અને સિન્થેટિક ગ્રુપની મિક્સ કોમ્બિનેશન આવતી કોઈ પણ સારી કંપનીની એકાદ જ જંતુનાશક છે તે અત્યારે આ સમયગાળા દરમિયાન આઠ દસ દિવસના અંતરે છંટકાવ કરતા રહ્યો તો ગુલાબી ઈયળનું નુકસાન છે તે થોડુંક ઓછું જોવા મળે અને હા ખેડૂત મિત્રો ફૂગનાશકનો છંટકાવ છે તે પણ તમે જે તે જંતુનાશક કે આપણે ગુલાબી યળના કંટ્રોલ માટેની જે તમે દવાઓના છંટકાવ કરતા હો તો તેમાં એકાદ ફૂગનાશક સારી કંપનીનું નાખી દેજો ખાસ કરીને કાર્બન ડાઝિમ અને મેન્કોઝેમનું જે મિશ્રણ આવે છે તે નાખી દો તો વધારે ફાયદો છે તે ફૂગના રોગોમાં તમે મેળવી શકશો આ ઉપરાંત ખેડૂત મિત્રો પિયતની ખેંચ છે તે ન પડવા દેતો ન પડવા દેતા ઘણા બધા ખેડૂત મિત્રો છે તે લંઘાતું પિયત આપે છે જેને કારણે ખેડૂત મિત્રો શું થાય કે ફૂલ ભમરી છે ફૂલ ચાપવા છે તે ઘણી વખત પાણીના ખેંચને લીધે ખરી પડતી હોય છે અત્યારે આ પ્રશ્ન પણ ખેડૂતોમાં મૂંઝવી રહ્યો છે કારણ કે વધુ પિયત આપી તો ગુલાબી ઈયળ આવે તેવી અનેક શક્યતાઓ ખેડૂત મિત્રો સેવી રહ્યા છે તે સાચી વાત છે પરંતુ એટલી બધી ખેંચ છે તે પણ ન પાડી દેવી જોવે કે કપાસ લાલ થવા માંડે અથવા પીળો પડવા માંડે અને હા ખેડૂત મિત્રો કપાસમાં પીળાશ વધારે જોવા મળતી હોય અને કપાસ તમારો રેગ્યુલર હોય આ પ્રકારની જીવાતોનું નુકસાન છે અત્યારે ન હોય તો તમે નાઇટ્રોજન વાળા એકાદ ખાતર છે તે પણ આપી દેજો ટપક પીએચ પદ્ધતિ હોય તો ટપકમાં એમોનિયમ સલ્ફેટ છે અથવા કેલ્શિયમ નાઇટ્રેટ છે અથવા તો ઉપર છટકાવમાં કેલ્શિયમ નાઇટ્રેટનો છંટકાવ કરી દો તો પણ નાઇટ્રોજન તત્વની ખામીને કારણે કપાસમાં પીડાશ જોવા મળતી હોય તો તેનું પણ આપણે અસરકારક નિયંત્રણ છે તે મેળવી શકીએ અને ફૂગનાશક છીએ તે ખેડૂત મિત્રો સારી કંપનીનું વાપરજો જેથી કરીને તમને ખૂબ સારું રિઝલ્ટ છે તે મળી શકે આ ઉપરાંત ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં અત્યારે ફૂગના કેવા રોગો જોવા મળી રહ્યા છે કેવી ચુસ્સ્યા પ્રકારની જીવાતો જોવા મળી રહી છે અને તેના નિયંત્રણ માટે તમે કેવા જંતુનાશકો અને ફૂગનાશકોના છંટકાવ કરો છો તે કોમેન્ટમાં ચોક્કસ જણાવો જેથી કરીને આપણા ખેડૂતભાઈઓને તે પ્રમાણે ચાલવું હોય તો ચાલી શકે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી અમે અમારા અનુભવ આધારિત તમારા સુધી પહોંચાડી તમારા વિસ્તારમાં અત્યારે કપાસના પાકની પરિસ્થિતિ કેવી છે તે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને વધારે માહિતીની જરૂર હોય તો ખેડૂત મિત્રો આપણા મોબાઈલ નંબર છે તે ડિસ્ક્રિપ્શન માં આપેલા જ છે તેનો પણ તમે માર્ગદર્શન માટે ફોન કરવા માંગતા હો તો રાતના આઠથી નવની વચ્ચે અમને ફોન કરીને માહિતી છે તે મેળવી શકો છો અને હા ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી અમે અમારા અનુભવ આધારિત તમારા સુધી પહોંચાડી માત્ર અમારી આ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી પરંતુ તમને ફાયદો થઈ શકે તેમ હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને અત્યારે ફૂગના રોગોનું નિયંત્રણ આ ઉપરાંત કપાસમાં પીળાશ અને લાલાશ અટકાવવા માટેના પગલાંઓ અને ગુલાબી ઈયળનું સમયસર સચોટ નિયંત્રણ કરતા જેથી કરીને કપાસનું સારામાં સારું ઉત્પાદન છે તે ખેડૂત મિત્રો તમે મેળવી શકો ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો કપાસની ખેતી